बाटो गणपतिनो ग अने घरनो ग शीखी गया ने हवे एनी आगळना मूळाक्षर आपणे चकलीनो च अने छत्रीनो च आजे शीखीशुं। જે રીતે ટીચરે સ્લેટની અંદર ચકલીનો ચ લખ્યો છે એ રીતે તમારે પણ તમારી સ્લેટની અંદર ચકલીનો ચ લખવાનો રહેશે। ચાલો હવે મારી સાથે તમારે ગૂંથવાનું છે। બધા બાળકોએ પેન અહીંયા મૂકવાની છે। ચાલો ધીરે ધીરે અડધો ગોળ મીંડો પાડીને નીચે દાદાજીની લાકડી અહીંયા સુધી પેન ઉચકી લેવાની અને દાદાજીની લાકડી ફરી પેન અહીંયા મૂકો અડધું ગોળ નાનું વિન્ડો પાડીને નીચે જાઓ અહીંયા સુધી પછી દાદાજીની લાકડી ફરીથી પેન અહીંયા મૂકો અડધું ગોળ નાનો વિન્ડો પાડીને નીચે જાઓ અહીંયાથી પેન ઉચકી લો અને દાદાજીની લાકડી આ મૂળાક્ષરને શું કહેવાય ચકલીનો ચ। તો હવે આપણે બોલીશું ચ ચકલીનો ચ શું બોલાય ચ ચકલીનો ચ। આ રીતે તમારે પણ ટીચરની સાથે બોલતા જવાનું છે અને ઘૂંટતા જવાનું છે। બોલો ચ ચકલીનો ચ। ફરીથી એકવાર બોલીએ આપણે ચ ચકલીનો ચ। જો ભાઈ એવી સરસ પેન ફેરવે ને તો હવે આપણે બાજુમાં નાનો નાનો ચકલીનો ચ લખીશું। જો અડધો ગોળ નાનો મીંડો પાડવાનું નીચે જવાનું અને દાદાજીની લાકડી આપણે અંક શીખ્યા એની અંદર આપણે બગરે બે લખતા શીખ્યા ને મીંડો પાડીને આ રીતે તો ચકલીના ચની અંદર પણ મીંડો પાડીને તમારે બગરે બે લખવાનો છે અને એને અડીને દાદાજીની લાકડી પાડવાની છે એટલે શું થઈ જાય ચ ચકલીનો ચ। ચાલો ફરીથી લખો ચ ચકલીનો ચ 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 ચ ચકલીનો ચ। જો ભાઈ ટીચરે કેવો સરસ ચકલીનો ચ લખ્યો બધા ચકલીના ચની અંદર ટીચરનું નાનું મીંડું દેખાય છે એ તમે પણ ચ લખો તો નાનું મીંડું પાડીને ચકલીનો ચ લખવાનો રહેશે। હવે એના પછીનો મૂળાક્ષર છ છત્રીનો છ આપણે શીખીશું। જો ટીચરે લખ્યો છે એમાં તમને કેટલા મીંડા દેખાય છે છત્રીના છમાં બે મીંડા। જો એક વચ્ચે મીંડું છે અને એના માથા ઉપર છે તો આપણે જો અહીંયા પેન મૂકો અડધું ગોળ નાનો મીંડો પાડી બીજું અડધું ગોળ હવે બીજા અડધા ગોળને તમારે લીટી ઉપર લઈ જવાની અને પછી મીંડો પાડવાનું છે આ રીતે। ફરી અહીંયા પેન મૂકો અડધું ગોળ નાનો મીંડો પાડી બીજું અડધું ગોળ અને એ અડધો ગોળને લીટી ઉપર લઈ જઈ તમારે મીંડો પાડવાનું છે। ફરીથી એકવાર ગોટીએ અડધો ગોળ નાનો મીંડો પાડી બીજું અડધો ગોળ અને એના માથા ઉપર મીંડું આ મૂળાક્ષરને બોલાય છ છત્રીનો છ। લખો છ છત્રીનો છ શું બોલાય છ છત્રીનો છ। ચાલો હવે આપણે નાનો નાનો છત્રીનો છ લખીશું તો બે મીંડા પાડવાના છે અડધો ગોળ નાનો મીંડો પાડી બીજું અડધો ગોળ અને એના માથા ઉપર મીંડું જો આ રીતે નીચે મીંડો પાડવાનું નહીં આ રીતે મીંડો પાડે તો આ ચકલી છત્રીનો છ ખોટો કહેવાય। આપણે નાનો મીંડો પાડવાનું અને આ રીતે એના માથા ઉપર લઈ જવાનું અને પછી મીંડો પાડવાનો હવે નાના નાના આપણે લખીએ।
છ છત્રીનો છ જો ટીચરે સરસ છત્રીનો છ લખ્યો ને, ટીચર સાથે તમે પણ સરસ છત્રીનો છ લખ્યો ને, બધાએ લખ્યો ટીચર સાથે. નમસ્તે.